નવરોઝ, જેને નવરૂઝ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે એક તહેવાર છે જે પર્શિયન નવા વર્ષ અને વસંતની શરૂઆતને ચિહ્નિત કરે છે. નવરોઝ શબ્દનો અર્થ નવો દિવસ થાય છે અને તે પર્શિયન કેલેન્ડરના પ્રથમ દિવસે ઉજવવામાં આવે છે, જે સામાન્ય રીતે 21 માર્ચની આસપાસ આવે છે. નવરોઝ એ ઝોરોસ્ટ્રીયન ધર્મમાં મૂળ ધરાવતો એક પ્રાચીન તહેવાર છે, જે ઇસ્લામિક વિજય પહેલા પર્શિયામાં પ્રભુત્વ ધરાવતો ધર્મ હતો. આજે નવરોઝ ઈરાન, અફઘાનિસ્તાન, તાજિકિસ્તાન, અઝરબૈજાન, ઉઝબેકિસ્તાન અને આ ક્ષેત્રના અન્ય દેશોમાં લાખો લોકો દ્વારા ઉજવવામાં આવે છે. રજાને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા સાંસ્કૃતિક મહત્વના આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે માન્યતા આપવામાં આવી છે. જુદા જુદા દેશોમાં નવરોઝ કેવી રીતે ઉજવવામાં આવે છે તેના કેટલાક ઉદાહરણો અહીં આપ્યા છે. ઈરાન. નવરોઝ ઈરાનમાં 13 દિવસનો તહેવાર છે, જેમાં પહેલો દિવસ સૌથી મહત્વપૂર્ણ છે. પરિવારો હાફસિન ટેબલની આસપાસ ભેગા થાય છે, જે 7 વસ્તુઓથી શણગારવામાં આવે છે, જે પર્શિયન અક્ષર સિનથી શરૂ થાય છે. આ વસ્તુઓમાં સ્પ્રાઉટ્સ, સિક્કા, મીણબત્તીઓ અને અન્ય વસ્તુઓનો સમાવેશ થાય છે, જે નવીકરણ, સંપત્તિ અને વિપુલતાનું પ્રતીક છે. લોકો મિત્રો અને પરિવારની મુલાકાત લે છે, ભેટોની આપલે કરે છે અને પરંપરાગત ખોરાક જેમ કે સબ્જી પોલો, જડીબુટ્ટીવાળા ચોખા અને માછલી ખાય છે. અફઘાનિસ્તાન. નવરોઝ અફઘાનિસ્તાનમાં પરિવારો દ્વારા મનાવવામાં આવે છે અને નાની વાનગીઓમાં ઘઉં અથવા જવના બીજ રોપીને ઉજવવામાં આવે છે, જે પછી ઉગાડવા માટે બારી પાસે મૂકવામાં આવે છે. નવા વર્ષના પ્રથમ લીલા અંકુરને જોવા માટે પરિવારો ભેગા થાય છે. લોકો મિત્રો અને પરિવારની મુલાકાત લે છે, ભેટોની આપલે કરે છે અને કબૂલી પુલાવ, ચોખા અને ઘેટા જેવા પરંપરાગત ખોરાક ખાય છે. તાજિકિસ્તાન. તાજિકિસ્તાનમાં નવરોઝની ઉજવણી વિવિધ પ્રકારના પરંપરાગત ખોરાક જેમ કે પિલાફ, મીઠાઈઓ અને લીલી ચા સાથે કરવામાં આવે છે. પરિવારો સાથે જમવા અને ભેટોની આપલે કરવા ભેગા થાય છે. લોકો નવા કપડાં પહેરે છે અને મિત્રો અને પરિવારની મુલાકાત લે છે. અઝરબૈજાન. અઝરબૈજાનમાં નવરોઝ પરંપરાગત નૃત્ય, સંગીત અને રમતો સાથે ઉજવવામાં આવે છે. પરિવારો પરંપરાગત ખોરાક જેમ કે ડોલમા, સ્ટફ્ડ દ્રાક્ષના પાન અને પ્લોવ, માંસ અને શાકભાજી સાથે ચોખા ખાવા માટે ભેગા થાય છે. લોકો બોનફાયર પણ પ્રગટાવે છે અને જીવનના નવીકરણના પ્રતીક તરીકે તેમના પર કૂદી પડે છે. ઉઝબેકિસ્તાન. નવરોઝ ઉઝબેકિસ્તાનમાં સુમલક નામની પરંપરાગત વાનગી સાથે ઉજવવામાં આવે છે, જે ઘઉંના અંકુરમાંથી બનાવવામાં આવે છે અને આગ પર કેટલાક કલાકો સુધી રાંધવામાં આવે છે. પરિવારો સુમલક અને અન્ય પરંપરાગત ખોરાક ખાવા માટે ભેગા થાય છે અને લોકો મિત્રો અને પરિવારની મુલાકાત પણ લે છે. એકંદરે નવરોઝ એ નવીકરણ, પ્રતિબિંબ અને કૃતજ્ઞતાનો સમય છે અને તે વિશ્વના ઘણા દેશોમાં ખૂબ જ ઉત્સાહ અને આનંદ સાથે ઉજવવામાં આવે છે. નવરોઝ સાથે સંકળાયેલા રિવાજો અને પરંપરાઓ દેશદેશમાં અલગ અલગ હોઈ શકે છે, પરંતુ તહેવારની ભાવના એક જ રહે છે.